क्वेश्चन नंबर 42 कंप्लीट द पैराग्राफ सिलेक्टिंग द करेक्ट वर्ड्स फ्रॉम द ब्रेकेट्स। हवे ब्रेकेट्स में त्रण वर्ड्स छे, लिविंग, बीजो छे कॉन्ट्रीब्यूटेड अने त्रीजो छे बर्निंग। आ त्रण वर्ड्स जे आपेला छे एने सिलेक्ट करीने अहीं जे पेरेग्राफ आप्यो छे ते कम्प्लीट करवानो छे। पेरेग्राफ रीड करिए। मोस्ट ऑफ द 3000 पीपल डेस प्लेंक आपी इन द विलेज वेर फार्मर्स बट सच वॉज द डेस ब्लैंक आपी छे डिजायर टू हैव ए स्टेशन इन द विलेज एवरीबडी डेस एकॉर्डिंग टू देर कैपेसिटी। हवे पहला में जे जवाब छे अहीं ते जवाब शू बनशे, यानी के अहीं वन आपी दो, वन तेनो आंसर शू बनशे। मोस्ट ऑफ द 3000 पीपल लिविंग इन द विलेज, ગામડામાં રહેતા મોટાભાગના જે 3000 લોકો હતા, રહેતા એટલે લિવિંગ, વેર ફાર્મર્સ ખેડૂતો હતા, બટ સચ વોઝ ધ, હવે આને સેકન્ડ આપો, વોઝ ધ ડિઝાયર, હવે કોન્ટ્રીબ્યુટેડ વિભાજિત કરેલી ઈચ્છા ના, બર્નિંગ ડિઝાયર, બર્નિંગ એટલે સળગતી, મીન્સ શું કહેવા માગે છે, તીવ્ર, તો જવાબ આવશે બર્નિંગ। વોઝ ધ બર્નિંગ ડિઝાયર ટુ હેવ એ સ્ટેશન ઇન ધ વિલેજ, એટલે શું કહેવા માગે છે કે મોટાભાગના જે 3000 ખેડૂતો ગામમાં રહેતા હતા, બરાબર, તે લોકોની એક તીવ્ર ઈચ્છા હતી કે ગામમાં એક સ્ટેશન હોય, બરાબર। અને ત્રીજી વાત, એવરીબડી એકોર્ડિંગ ટુ ધેર કેપેસિટી, યાને કે એવરીબડી કોન્ટ્રીબ્યુટેડ, એવરીબડી કોન્ટ્રીબ્યુટેડ એકોર્ડિંગ ટુ ધેર કેપેસિટી, અને દરેકે પોતાની ક્ષમતા કેપેસિટી પ્રમાણે એમાં કોન્ટ્રીબ્યુટ કર્યું, યાને કે ફાળો આપ્યો, જે તે કંઈ થતું હતું તે કામ કર્યું યા તો આર્થિક સહાય કરી। હવે આખો જવાબ બનશે, મોસ્ટ ઓફ ધ 3000 પીપલ લિવિંગ ઇન ધ વિલેજ વેર ફાર્મર્સ, ગામમાં રહેતા મોટાભાગના 3000 લોકો હતા તે ખેડૂતો હતા, બટ સચ વોઝ ધ બર્નિંગ ડિઝાયર ટુ હેવ એ સ્ટેશન ઇન ધ વિલેજ, કે લોકોની ગામની અંદર એક સ્ટેશન, એ પછી બસ સ્ટેશન હોય યા રેલવે સ્ટેશન હોય કે ફાયર સ્ટેશન હોય, એ સ્ટેશન હોવાની એક એવી તીવ્ર ઈચ્છા હતી, તેથી શું થયું, એવરીબડી કોન્ટ્રીબ્યુટેડ એકોર્ડિંગ ટુ ધર કેપેસિટી, કે દરેકે પોતપોતાની કેપેસિટી ક્ષમતા પ્રમાણે એમાં કોન્ટ્રીબ્યુશન ફાળો આપ્યો, જે કંઈ મદદ થતી હતી તે કરી। તો આ ત્રણ એના જવાબ થયા, લિવિંગ, બર્નિંગ એન્ડ કોન્ટ્રીબ્યુટેડ।